ભક્કમ છે માવજી પટેલ જી. આ ભાજપ માટે ચિંતાના સમાચાર છે. ઝી 24 કલાક પર માવજી પટેલે મોટો દાવો કર્યો કે હવે ફોર્મ પરત ખેંચવાનો કોઈ સવાલ જ નથી. માવજી પટેલે આ વાત કરી છે. હાલાકી ભાજપના નેતાઓ માવજીભાઈને મનાવવા માટે દોડી રહ્યા છે. હાલાકી ભાજપના નેતાઓ કહી રહ્યા છે કે મનાવાશે, પણ કહી રહ્યા છે માવજીભાઈ કે હું માનીશ નહીં, મને આશા હતી કે ભાજપ ટિકિટ આપશે, ટિકિટ ન મળતા જ મેં અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. માવજી પટેલે આ વાત કરી છે. આપને જણાવી દઈએ કે આજે છેલ્લો દિવસ હતો અને છેલ્લા દિવસે માવજીભાઈને અપેક્ષા હતી કે તમને આ ટિકિટ મળશે, પણ ટિકિટ ન મળી અને માવજીભાઈ ખુદ મેદાનમાં ઉતર્યા છે. હાલાકી જે પૂર્વ સાંસદ છે પરબત પટેલ, જે ચૌધરી સમાજના આગેવાન છે, એ તો એ ત્યાં મનાવ પહોંચી ગયા. માવજી પટેલ જે ચૌધરી સમાજમાંથી આવે છે એમને મનાવવા માટે, પણ માવજી પટેલ કહી રહ્યા છે કે ફોર્મ પરત ખેંચવાનો કોઈ સવાલ જ નથી. વાવ વિધાનસભાની પેટા ચૂંટણીની અંદર ભાજપના માવજીભાઈ પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે, જેને લઈને રાજકારણ છે તે ગરમાયું છે. માવજીભાઈ પટેલ આપણી સાથે છે, તેમની સાથે સીધી વાત કરીશું. માવજીભાઈ, આપ ભાજપના નેતા હતા, એવું છે, શું થયું કે આપે અપક્ષ ઉમેદવારી નોંધાવી પડી? જનરલી ગઈ વખતે થરાદ વિધાનસભા લડવાના મૂડમાં હતો, પણ છતાં પાર્ટીએ જે નિર્ણય લીધો એટલે અમે સ્વીકારી લીધો. આદરણીય અધ્યક્ષ સાહેબને અહીં ટિકિટ આપી એટલે અમે વાત ને કે ભાઈ અધ્યક્ષ સાહેબને ટિકિટ આપી છે તો આપણે ટેટકો કરીએ. ત્યારે સ્વરૂપજી હતા, તમે સ્વરૂપજી સાથે હતા, સ્વરૂપજીને મદદ પણ કરી. અને અત્યારે કોઈ ચૂંટણી નથી. આજે 162 વિધાનસભાના ધારાસભ્યો ભાજપ પાસે છે. દિલ્હીમાં રાજ આવી ગયું છે કે જેનાથી ભાજપને કોઈ વાંકો ચોખ્ખો થતું નથી. અને અનુપજી ભાઈ અમને ટિકિટ આપી દીધી હતી પહેલે પહેલે, નેક્સ્ટ ચૂંટણી આપો તો અમે તો મદદ કરો. દાદા 2.5 વર્ષ માટે તો મારી ઉંમરના કારણે, લોકોનો આગ્રહના કારણે, અને પ્રજાએ કીધું કે માવજીભાઈ તમને આટલો આટલો અન્યાય થયા, અમે તમારી પડખે ઊભા છીએ અને તમે ગમે તેમ કરો, પણ આ વખતે ટિકિટ મળે તો એવા, ન મળે તો તમે ચૂંટણી લડો, અમે તમારી સાથે છીએ. અને પ્રજાના આગ્રહના કારણે છત્રી કોમ, એક કોમ નહીં સાહેબ. 2017માં આપને કોંગ્રેસે ટિકિટ ના આપતા આપ અપક્ષ લડ્યા હતા, ત્યાર બાદ આપ ભાજપમાં જોડાયા. ભાજપમાં જોડાયા ત્યારે ટિકિટ આપવાની કોઈ કમિટમેન્ટ કર્યું હતું આપને? હવે પાર્ટીનો મામલો છે તો બધા જનરલી જોડાતા આવતા, ત્યારે કોઈ ને કોઈ કમિટમેન્ટ તો થતા હોય છે. પણ જ્યારે હું ભાજપમાં જોડાણો તે સમયે મેં રાજ્યના મુખ્યમંત્રી રૂપાણી સાહેબની હાજરીમાં થરાદમાં જ મેં કીધું હતું કે મારા માટે કોઈ પદનું મહત્વ કરતાં મહત્વ છે મારા તાલુકાના વિકાસનો, મારા વિસ્તારના વિકાસનો. અને મેં એના બતાવેલા છે ને એ પણ ડેટા તમને આપશું. અને એ હિસાબે પ્રક્રિયા થઈ. પણ એના પછીની જે પ્રક્રિયા જે ચાલુ થઈ એની પાર્ટીએ ધ્યાન રાખવું જોઈએ કે સિનિયર કાર્યકર્તાઓ છે, અત્યારે કોઈ નથી તો ગમે તે રીતે એમને ધ્યાનનું રહેવું જોઈએ, પણ એ ધ્યાન જોઈએ એટલું રહ્યું નથી. સતત ઠાકોરને ટિકિટ આપવામાં આવી રહી છે, આપનો સમાજ કેટલો નારાજ છે? આપ કહી રહ્યા છો કે સમાજે મને કીધું અને મેં અપક્ષ ઉમેદવાર. સમાજે નહીં, આખા તાલુકાની વસ્તી છત્રી કોમના કહેવાથી, મારા સમાજના નહીં, છત્રી કોમના કહેવાથી મેં ફોર્મ ભર્યું છે. મને એક ઓડનો ફોન આવ્યો, એક બજાણિયાનો ફોન આવ્યો છે, જે 150 વોટોનો ફોન. નામજો કહો તો નામજો કહેવા હું તૈયાર છું કે સાહેબ અમે તમારી પડખે ઉભા, તમે મારા કામ કર્યા છે, મને હાચવા છે, મારું ટોપું કર્યું છે, મારા અડધી રાતે મારા દુઃખ સુખમાં આવીને ઉભા રહ્યા છો. અને વાવની પરિસ્થિતિ એવી છે, વર્ષોથી હું તો 1975 થી લડતો આવ્યો છું. 30 તારીખે ફોર્મ ખેંચવાની અંતિમ તારીખ છે, કોઈના દબાવમાં આવીને આપ ફોર્મ પરત ખેંચો કે ચૂંટણી લડશો? નહીં, કોઈ દબાવ શું કામ મને કરે. અને ફોર્મ ભરવાનું છે, લડવા માટે જ ભરવાનું હોય છે, દબાવ માટે તો પ્રસંગ બીજો પ્રશ્ન નથી. કહો જીતનો કેટલો વિશ્વાસ? મારો 100% વિશ્વાસ, પ્રજા પર એટલો ભરોસો છે સાહેબ. તાલુકા પંચાયત વાવ 1980માં લડ્યા હતા, તમે સમજી લો, એ સમય કોંગ્રેસનું શાસન હતું. એમાં બે ધારાસભ્ય હતા, માધવસિંહ સોલંકી અને મુખ્યમંત્રી હતા. દિલ્હીમાં રાજ ચાલતું હતું કોંગ્રેસનું. તાલુકા પંચાયતની 21 સીટોમાંથી 7 સીટો તાકાતથી બિનરીપ કરી દીધી હતી અમારી સામે, હું કન્વીનર હતો ત્યારે. અને કોઈ ફોર્મ ભરનારું મારા ઘરથી દુધવા સીટ ઉપર, એટા સીટ ઉપર ચૂંટણી લડી ઉભા કર્યા મેં. હું બધાને દહેજ સીટ ઉપર રહ્યો. એ રીતે દરેક આ બુકડા હોનજી દરબારને ભાટોણી સીટ ઉપર રાખ્યા, કોઈ ઉમેદવાર નહોતા મળતા. 14 માંથી અમે 11 સીટોની બહુમતી લે આ વાવ તાલુકાની. માવજીભાઈ, આપને ફોર્મ પરત ખેંચવા માટે ભાજપના જો આગેવાનો આવે ને આપને મનાવશે તો આપ માની જશો? એ મને લાગે શું કામ મને કોઈ કેચ કહેવાનો કોઈ પ્રસંગ રહેતો નથી. તો આતા માવજીભાઈ પટેલ તેઓ કહી રહ્યા છે કે જે રીતે ફક્ત એક કોમ નહીં પરંતુ તમામે તમામ જે જ્ઞાતિઓ છે તેમની સાથે છે ને તેમની સાથે અન્યાય થયો છે તેના લઈને તેઓ આજે ભાજપ સાથે શેડો ફાડીને અપક્ષમાં ઉમેદવારી નોંધાવી છે ને તેઓ જીતનો વિશ્વાસ છે તે વ્યક્ત કરી રહ્યા છે. અલ્કેશ રાવ, જી મીડિયા, બનાસકાંઠા.
માવજીભાઈ.